सुपर बेहतर विद्या केंद्र धोरण 7 संस्कृत विषय नो सुपर विषय नो अभ्यास आपणे करता था। तेनी अंदर आपणे बे सूत्रो अभ्यास करे तो अने ते बे सूत्रो विषय तमे तमारे रीते पण थोड़ी तैयारी करी छे, जे शब्द तैयार कर्या छे, भाषण तैयार कर्यो छे अने तेनी जे समजूती लखवानी बाकी दीधी हती ए पण तमे लखी दीधी छे। न लखवानी कदाच बाकी लखवानी तो विद्यार्थी मित्र लखी दीजो अने तैयार पण करी लेजो, जेनी अंदर आपणे आगला सूत्रनी વાત કરીએ। પહેલા બે સૂત્રો વિશે અભ્યાસ કરી। જ્ઞાન વારહ ક્રિયા વિના ક્રિયા વગરનું જ્ઞાન ભારું છે, જનની જન્મભૂમિ ચ સ્રગદપી ગરેસી, જનની અને જન્મભૂમિ સ્રગ કરતા પણ ચઢિયાતી છે। આ બે સૂત્રો વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને ત્રીજું સૂત્ર છે જે આપણી મિત્ર પરીક્ષા એનો અભ્યાસ આપણે હવે કરવાનો છે। તો પહેલા હું સૂત્ર લખીશ, સૂત્ર નંબર છે 3। આ બધી મિત્ર પરીક્ષા તો આફત હોય ત્યારે મિત્ર પરીક્ષા મિત્રની પરીક્ષા થાય છે। આ પદ્ધતિ આફત મિત્ર પરીક્ષા આફત હોય ત્યારે મિત્રની પરીક્ષા થાય છે। तो पहला अपने नंबर लिखिए, सुलक्षो आपत समय मित्रनी परीक्षा आए थे। तो पहला अपने આ શબ્દ અનુવાદ હવે ભાવાર્થ લખવાનો હું સંદેશ પ્રમાણે ભાવાર્થ હું સમજાવું છું એ પ્રમાણે તમારે તમારા નોટબુકમાં લખવાની રહેશે। પહેલા આપણે શબ્દ થયા શુદ્ધ આપદી મિત્ર પરીક્ષા, આપદી એટલે આફત, આફત એટલે મુશ્કેલી, મિત્ર પરીક્ષા મિત્રની પરીક્ષા થાય છે। અનુવાદ આફત સમય અથવા આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે। ભાવાર્થ હું સમજાવું છું એ પ્રમાણે તમારે લખવાનું રહેશે। આપણે જાણીએ છીએ મિત્ર કેવો હોય, જે આપણે સાચી વાત અને સલાહ અને સારું જ્ઞાન આપે તે મિત્ર કહે છે। જે તાળી મિત્રની વાત કરીએ, જે રસ્તામાં જતા હોય તાળે આપણે મિત્ર જતા રહે તો અનેક મળે લાભો મળે, પણ તે માત્ર તાળી પૂરતા એટલે કે આપણને આનંદ આપનાર છે ખાલી માત્ર, જ્યારે મુશ્કેલી હોય ત્યારે સમય આપ સાથ આપતા નથી। જ્યારે આપણી પાસે કંઈક મેળવવાની તાળી હોય ત્યારે તેઓ તાળી આપી આપણને રાજી ખુશી કરી આપણી પાસેથી જીલ એમની સ્વાર્થ વૃત્તિથી પૂર્ણ થતા તે મિત્રતા પૂર્ણ કરે છે। જે જીવનમાં સાચો મિત્ર છે તે આપણને આફત સમયે મુશ્કેલીને સમયે સાથ આપે છે। તે માટે મિત્ર એવો શોધવો કે ઢાલ શરીફો હોય, જે આફત સમય હોય ત્યારે કામ આવે છે। ઢાલ શરીફો જ્યારે આપણે યુદ્ધ થતું હોય ત્યારે ઢાળ જે બાજુથી પ્રહાર થતો હોય બાજુ ઢાળ રાખવામાં આવે તો આપણને ઘાત કરો, એવી જ રીતે આપણો મિત્ર પણ એવો હોય કે આપણે પણ પ્રત્યે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે મિત્ર આપણને એટલો સાથ આપે કે આપણે દુઃખની સમય દુઃખ ભૂલી જઈએ, દુઃખની ખબર ના રહે અને આપણને પાર કરાવી શકે છે। મિત્ર એવો શોધવો શ્રી કૃષ્ણને સુધારે આપણે મિત્રો કૃષ્ણ લીલા ક્યારે કીધું તો ખબર સુદામા એક ગરીબ બ્રાહ્મણ કૃષ્ણ દ્વારકાધીશનો રાજા છતાં પણ બનેલી મિત્રતા જે એકબીજા વખત રહી ના શકે
ગરીબ છતાં અમીર સાથેની મિત્રતા એવું કઈ હોતું નથી કે જે સમાનતા હોય જોઈએ મિત્રની અંદર કે બંને પાસે પ્રોપર્ટી સરખી હોય તો મિત્ર કહી શકે નહીં જ્યારે મિત્રતા એવું હોય કે સંબંધ અને લાગણી એવી થઈ શકે છે જેની અંદર કોઈ ભેદભાવ હોતો નથી જ્ઞાન એ સમાન મિત્રતા નથી પણ એક જાતનું મન મળેલું મિત્ર જેની અંદર આપણે વિચાર કરીએ કે પ્રથમ ગુરુ તો માતા છે આપણે માતાને સર્વસ્થાન કરવા આપીએ છીએ કે મિત માં તે માં આપણને પ્રથમ ગુરુ છે અને બીજા ગુરુ તરીકે કહી શકીએ કે જો આપણે સાચો મિત્ર હોય તો આપણે ગુરુ સમાન જે મિત્ર આપણે સાચી વાત કરે ભલે આપણે કડવા સાથે પણ આપણને ખરાબ રસ્તેથી પાછો વાળે અને સાચો રસ્તો અપનાવે એટલે અમારા તે મિત્ર કહે છે મિત્ર એ આપણું જીવન બદલી શકે છે જો સાચો મિત્ર હોય અને દુષ્ટ મિત્ર હોય તો આપણી જિંદગીને બરબાદ પણ કરી શકે છે આપણે મિત્ર કેવો શોધો આપણા પર આધાર છે આપણે ગાણીને વિચાર કરવાનો હોય છે પણ મિત્ર જ્યારે આપણો સાચો મિત્ર હોય ને જ્યારે આપણે કડવાશ વાત કરે કે આ રસ્તો તારો અયોગ્ય છે સારો નથી આવી સમજણ આપે ભલે આપણને ખોટું લાગે ખરાબ લાગે પણ ખરેખર જો સાચી વાત આપણને કહે તો તે મિત્ર તરીકે કાયમ રાખવી જેથી આપણું જીવન ઘડતર પૂરતી ઘડાયેલું બને અને જે જે આપણી ભૂલો થતી હોય એને સુધારવાનો પ્રયત્ન કરે તે મિત્ર કહે છે ક્યારેક આપણે જોતા ગુરુ શિષ્ય વિદ્યાર્થી અને શિક્ષક પ્રત્યે પણ ગુરુ મિત્રની ભાવના છે ક્યારેક ક્યારેક આપણે જોતા કેમ કે જ્યારે શિક્ષક પોતાના વિદ્યાર્થીને જ્ઞાન આપે ને ગુરુ શિષ્ય કે આપે છે છતાં પણ મિત્રતા રૂપે આપે છે ભાઈબંધ રૂપે આપે છે જો મિત્રતા ત્યારે જો સંકળ સારી બની જતી હોય ત્યારે ખરેખર એમ લાગે છે કે ગુરુ શિષ્ય ને પણ મિત્ર મિત્ર સાથે સંવાદ થતા હોય કેમ કે જ્યારે એવો સંબંધ હતો ને ત્યારે બંને એક સમાન કહી શકતા હતા કે વિદ્યાર્થીની વેદના તે પોતાના શિક્ષક આગળ કહી શકે છે શિક્ષક તેને ભૂલ સુધારવા માટે વારંવાર કહી શકે તારે આ ભૂલ છે તારે આ ભૂલ છે તો પણ તે પણ આપણી ભૂલ સુધારે છે તે માટે તેને મિત્ર કહી શકે અને આપણા જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરે છે આપણી જે ખામી છે તે દૂર કરે અને સદબુદ્ધિ આપવાનો પ્રયત્ન કરે છે જે તારું મિત્ર તો એના કોઈ જરૂરી નથી જ્યારે આપણે અડધરાત્રિએ મુશ્કેલી પર આઘાત આવી હોય અને મિત્રને જગાડીએ રાત્રે અને રાત્રે જો આપણા માટે જીવ આપવા તૈયાર થઈ જાય બલિદાની આપવા તૈયાર થઈ જાય તે મિત્ર કહી શકાય બાકી મિત્ર તો ઘણા હોઈ શકે પણ આફત સમયે જે કામ આવે તે મિત્ર હોય તે મિત્ર કહી શકાય પરીક્ષા કરેલી મિત્ર શું એમાંના માટે એક્ઝામ દેવાની જરૂર નથી હોતી પણ તેના ગુણ વાણી વર્તન વ્યવહાર આ બધું પસંદ કરીને જ મિત્ર બને જો આપણી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરે એવા મિત્રને ખાસ અપનાવવાનું તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર સ્તેરો અભ્યાસ કર્યો હવે આગળના સૂત્ર વિશે આપણે જોઈએ આગળનો સૂત્ર છે સદાન લભતે જ્ઞાન સદાન લભતે જ્ઞાન સૂત્ર નંબર છે 4
Se acaba la otra y está jugando. La puerta de primer vez. Sumer es el piñano. Piñano. La pre. Anual de aquí. Se acaba la parte de piñano. સત્તાવાન એટલે સત્તાવાળો અથવા વિશ્વાસવાળો એટલે બધે મેળવે છે શું જ્ઞાન એટલે જ્ઞાન અનુવાદ લખી દઈએ સત્તાવાળો જ્ઞાન મેળવે છે અથવા પ્રાપ્ત કરે છે તો આ વાત હું સમજાવું એ પ્રમાણે તમારે લખવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો જેમ અંદર સદાવાળ ગણપતિ વિજ્ઞાન સદાવાળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે વિશ્વાસ જો આપણે અંદર વિશ્વાસ હોય તો જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ જેની અંદર આપણે જોઈએ છીએ કે સત્તા કેવો છે વિષય યે વિશ્વાસ કેવો છે આત્મવિશ્વાસ જો આપણા અંદર આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ કામ કરવું કઠિન ટ્રાય ટ્રાય બી વિલ સક્સેસ પ્રયત્ન કરતા રહો કરતા રહો તેનું ફળ ચોક્કસ મળશે જેમ શ્રીમદ ભગવદ્ ગીતાને મેં કીધું છે કર્મ કરતા રહો ફળની આશા રાખશો નહીં જીવો કર્મ છે પણ 100% ફળ મળશે પણ કર્મ કરશો તો કર્મ કર્યા વગર નહીં એટલે કે કામ કર્યા વગર ફળ મળતું કોઈ પણ વ્યક્તિ હોય માણસ હોય ડોક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય કે ધારાસભ્ય હોય કે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય ગમે તે વ્યક્તિને પોતાને પોતાના પૂરતું કાર્ય કરવું જોઈએ છે કામ કરે તો તેને જ્ઞાન મેળવી શકાય છે તો તે સુખી થઈ શકે છે આપણે જોઈ શકો છો કોઈ વ્યક્તિ જ્યારે કોઈ કામ કરતો નથી તે કોઈ કામ પ્રાપ્ત પણ કરી શકતો જ્યારે કંઈક આપણે અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ તો જ આપણે આપણું જે વિશ્વાસને પાત્ર આત્મસી વિશ્વાસ છે તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ જેની આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ જરૂરી છે જેની અંદર ધનુ વિદ્યા માટે જતો હતો એક બાળક રૂપે પણ તેને જ્ઞાન સાથે સાથે તને એમ થાય છે કે હું જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરી શકું દ્રોણાચાર્ય પાસે જાય છે પણ દ્રોણાચાર્ય એકલવ્યને શિક્ષણ માટે ના આપે છે હું કૌરવને કૌરવને માત્ર ભણાવું છું હું તમને શિષ્ય તરીકે સ્વીકારીશ નહીં ત્યારે એકલવ્ય વિચારવું મને ગુરુ તરીકે મને શિષ્ય તરીકે સ્વીકારતા નથી તો હું ગુરુને પાસેથી જ્ઞાન કેવી રીતે મેળવી શકું તેની પાસે આત્મવિશ્વાસ કઈ કર્યો વિચાર કર્યો આત્મવિશ્વાસ રાખ્યો શ્રદ્ધા રાખી અંત શ્રદ્ધા નહીં શ્રદ્ધા એટલે આત્મવિશ્વાસ સાથે નહીં તેને વિચાર થયો દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે પ્રતિમા મૂર્તિ બનાવે છે અને રોજ તે મૂર્તિને રમતો અને દરરોજ દિવ્ય સિદ્ધિથી અભ્યાસ કરતો તે શ્રેષ્ઠ ધનધારી બની ગયો એક માત્ર મૂળની પ્રતિમા બનાવી મૂર્તિ બનાવી એકલવ્ય ધનધારી બની શક્યો કૌરવ અને પાંડવ ગુરુ દ્રોણાચાર્ય સાથે એક દિવસ જંગલમાં પ્રવાસ કર્યો અને જ્યારે કૂતરો પાસે ગયો ત્યારે જે પાંડવ હોય છે યુધિષ્ઠિર જેમની અર્જુન ધનુધારી છે અર્જુન બાણ ઉઠાવે છે એ સમયે એકલવ્ય કૂતરાના મુખની ભીતિ નાખી કેમ કે પોતાના ગુરુ આવે છે ગુરુ માને છે એના માટે અને ગુરુને જો આ કૂતરો પડે એ અપમાન થાય ત્યાંથી તે ત્રણ ભીતિ નાખે છે દ્રોણાચાર્યને વિચાર આવ્યો ખરેખર આ વ્યક્તિ કંઈક જ્ઞાની છે અને તેને પૂછે છે હે બાળક તું કોની પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એટલે કહે છે
ગુરુદેવ હું તમારી પ્રતિમા બનાવું તેવી પ્રતિમા બતાવે છે અહીંયા તમારી પ્રતિમા બનાવે અને હું તમારી રોજ પ્રાર્થના કરી અને હું શ્રેષ્ઠ અનુહરી જે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આત્મવિશ્વાસ છે આત્મશ્રદ્ધા છે તો જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તફાવત છે અંધશ્રદ્ધા એટલે અંધરો અંધવિશ્વાસ જે મનની અસર હોય પણ આત્મવિશ્વાસ આપણા આત્મવિશ્વાસ સાથે શક્તિ પ્રયોજન કરી એટલે કે બુદ્ધિનો ઉપયોગ કરી અને તે કામ કરવા માટે પ્રયત્ન કરી અને અંદર સફળતા મેળવવાની પૂરી પૂરી મહેનત કરી અને પ્રયત્નનો ફળ 100% મળી શકે છે જે નિંદ્રા કરોડિયો નિંદ્રા કરી કરોડિયો જે પોતાના જળ ઘડ્યો વાતો વાતો તૂટી જાય છે છતાં તે આત્મવિશ્વાસ રાખે છે આ જગ્યાથી આ જગ્યાએ સ્ટાર્ટ કરવું તે પોતે થોડો સમય જતો રહે છે છતાં પણ આત્મવિશ્વાસ સાથે આખા જળમાંથી વચ્ચે કરી દે છે અને જે ખોરાક રૂપે જીવજંતુ આવે પોષણ થાય છે જેમ આપણે ઘણા ઉદાહરણ જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો પણ આપણી પાસે કંઈક આત્મવિશ્વાસ હોય આત્મશ્રદ્ધા હોય વિશ્વાસ વગર કાંઈ નથી આપણે કોઈ વ્યક્તિની અંદર વિશ્વાસ મૂકો તો પણ તેની આપણે પરીક્ષા કરી શકીએ તેને અંદર કેટલું જે વિશ્વાસ કરવાની પાત્ર કેટલું છે વિશ્વાસ કરવો એ કંઈક વસ્તુ સરળ નથી વિશ્વાસ કરવો એટલે તેની પાત્રી ને તેના પ્રમાણે સાધન જ્યારે આપણે કોઈને વિશ્વાસ કરતા પહેલા આત્મથી તેનું પરીક્ષણ કરી અને તેના માટે આત્મવિશ્વાસ રાખવો છે તો વિદ્યાર્થી મિત્રો આજે શબ્દ લખ્યા છે અને અનુવાદ લખ્યો છે તે લખી અને સાથે પાછળ કર લખી અને ચારે ચાર સુવિચારો છે તેનો તમે પૂરેપૂરો અભ્યાસ કર્યો છે અને લખી પૂરી તૈયારી કરજો